हेलो एवरीवन, वेलकम बैक टू अवर गुजराती क्लास। आज आप गुजराती अंदर व्यंजन में लास्ट टू अक्षर सीखीशू। अने लास्ट जी बे अक्षर है ये क्ष अने ज्ञ। तो सौथी पहला आप सीखीशू क्ष, क्षत्रिय नो क्ष। शू बोलीशु बाळको आने क्ष, क्ष क्षत्रिय नो क्ष। क्षत्रिय नो क्ष के रीते लखीशु तो ध्यान थी जुओ। पहला आपणे अहींया टपाली नो ट बनावीशु, ध्यान थी जुजो टपाली नो ट। पछी अहींया अंदर थी सर्कल बनावी अने नीचे नी ओर आवीशु। पछी अहींया आगळ थी टर्न करी सर्कल बनावी पाछळ स्लीपिंग लाइन करी अने स्टेन्डिंग लाइन बनावीशु। क्ष शू बोलीशु अने क्ष, क्षत्रिय नो क्ष, क्ष क्षत्रिय नो क्ष। पहला टपाली नो ट बनावी अंदर नी ओर थी सर्कल करावी नीचे आवीशु अने आगळनी साइड थी टर्न करी स्लीपिंग लाइन ड्रॉ करी अने स्टेन्डिंग लाइन बनावीशु। क्ष क्षत्रिय नो क्ष। शू बोलीशु बाळको अने क्ष, क्षत्रिय नो क्ष। ध्यान थी जुओ अने तमारे पण मारी साथे बोलता जवानुं छे अने लखता जवानुं छे। ओके स्टूडेंट्स, क्ष क्षत्रिय नो क्ष, क्ष क्षत्रिय नो क्ष, क्ष क्षत्रिय नो क्ष, क्ष क्ष। શું બોલીશું? ક્ષ, ક્ષ ક્ષત્રિય નો ક્ષ। ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે ક્ષત્રિયના ક્ષ પછી નેક્સ્ટ જે લેટર છે એ લેટર છે જ્ઞ, જ્ઞ યજ્ઞ નો જ્ઞ। તો બાળકો આ જે લેટર છે જ્ઞ, શું બોલીશું આપણે? જ્ઞ। તો જ્ઞ કેવી રીતે લખીશું? જ્ઞ યજ્ઞ નો જ્ઞ। તો પહેલા આપણે સ્ટેન્ડિંગ લાઈન બનાવીશું, ત્યારબાદ સેન્ટરમાંથી સ્લીપિંગ લાઈન બનાવીશું અને પછી અહીંયાથી થોડો ટર્ન કરી અને પછી નીચે ર બનાવી દઈશું। શું બોલીશું બાળકોને? જ્ઞ। સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, થોડો ટર્ન કરો અને પછી ર, રમકડાનો ર બનાવી દો। જ્ઞ બોલીશું બાળકો? જ્ઞ। સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, ટર્ન કરી અને પછી ર, રમકડાનો ર બનાવો, બની ગયો જ્ઞ। બીજી રીતે બી તમે કરી શકો છો, રમકડાનો ર બનાવી અને આગળની સાઈડ થોડી સ્લીપિંગ લાઈન કરી, ટર્ન કરી, પાછળ સ્લીપિંગ લાઈન કરી, સ્ટેન્ડિંગ લાઈન। તો આ લેટરને આપણે બોલીશું જ્ઞ, જ્ઞ યજ્ઞ નો જ્ઞ, જ્ઞ યજ્ઞ નો જ્ઞ, જ્ઞ યજ્ઞ નો જ્ઞ, જ્ઞ યજ્ઞ નો જ્ઞ। ઓકે બાળકો, તો આપણે આજે અહીંયા આપણા વ્યંજન ફિનિશ થાય છે। તો આપણે કથી જ્ઞ સુધીની પ્રેક્ટિસ કરી લીધી છે। ઓકે, તો હવે તમારે ઘરે કથી જ્ઞા સુધીનો કક્કો પૂરો ઓરલ કરવાનો છે અને જાતે લખતા પણ શીખવાનું છે અને કયા અક્ષરને શું કહીશું એ તમને ઓળખતા પણ આવડવો જોઈએ। ઓકે સ્ટુડન્ટ્સ, બાય બાય।